ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ એસ વાય બી ફિઝિક્સ એમ ફોર સીસી ફિઝિક્સ પેપર ફોર ઝીરો ટુ યુનિટ ટુ ન્યુક્લિયર ફિઝિક્સ ચેપ્ટર ફાઇવ રેડિયોક્વિટી પાર્ટ ટુ ક્વેશન આદર્શ સંતુલન સમજાવો આઇડિયા ઇક્વિટેબલ સમજાવો એટલે કે ટી ઇક્વલ ઝીરોથી ટી ઇક્વલ મેક્ઝિમમ સમયે એની રેડિયોટી બી કરતાં વધુ હોય છે ટી ઇક્વલિટી મેક્ઝિમમથી ટી ઇક્વલ ઇન્ફિટી સમય બેની રેડિયોવિટી એ કરતાં વધુ હોય છે આન્સર એ બી અને સી એટલે એ જનક તત્વ બીજનક તત્વને તત્વોમાંથી સી સ્થાયી તત્વ બને ત્યારે તત્વોના પરંપરાત રૂપાંતરની ક્રિયામાં બી તત્વના ન્યુક્લિયસની સંખ્યા મહત્તમ બને છે ત્યારે ક્યારે ટી ઇક્વલ ટુ ટી મેક્ઝિમ સમય ક્યારે મહત્તમ બને છે ટી ઇક્વલ ટી મેક્ઝિમમ સમય મહત્તમ બને છે ડીએન બી અપ ડી એન બી અપન ડી ટી ઇક્વલ સમીકરણ એક કહીશું ડીએન બી એ પણ ડીટી ઇક્વલ ટુ લેમડા એને માઇનસ લેમડા બી ઇન્ટુ એન હવે સમીકરણ એક પરથી એની કિંમત મૂકતા એન ડી એન બી અપન ડીટી ઝીરો ઇક્વલ ટુ લેમડા એ માઇનસ લેમડા બી માઇનસ બાજુ પ્લસ થશે લેમડા એને ઇક્વલ ટુ લેમડા બી સમીકરણ બે કહીશું હવે લેમડા એને ઇક્વલ ટુ લેમડા એન જીરો ઈડેસ ટુ લેમડા એ ટી મેક્ઝિમમ લેમડા ટી મેક્ઝિમમની કિંમત મૂકતા ઇક્વલ ટુ લેમડા એન જીરો ઈડેસ ટુ લેમડા એ ટી મેક્ઝિમમની કિંમત મૂકતા એલ એન લેમડા બી એ પણ લેમડા એ લેમડા બી માઇનસ લેમડા એ ઇક્વલ ટુ લેમડા એન જીરો ઈડેસ ટુ એટલે આના ભાકારમાં જશે લેમડા માઇનસ લેમડા એ લેમડાના ભાકારમાં જશે એટલે ઇક્વલ ટુ લેમડા એ એન જીરો ડેસ ટુ માઇનસ લેમડા એ પણ લેમડા બી માઇનસ એ એન લેમડા બી એ પણ લેમડા એ ઇક્વલ ટુ એ દેખો માઇનસ સીના આના અંશમાં એટલે માઇનસ વન આવશે એટલે ઇક્વલ ટુ લેમડા એન જીરો ઇડ ડેસ ટુ લેમડા બી અપન લેમડા બી માઇનસ લેમડા એલ એન ડેસ ટુ લેમડા બી લેમડા એ માઇનસ વન હવે ઇક્વલ દેખો વન એલાયન્સું કહેવાય વનઅન એ આગળ આવશે અને ઈ ડેસ ટુ એટલે આના ઘાતમાં જશે ઈ યુડી જશે ઇક્વલ ટુ લેમડા એ એન જીરો ઈ ડેસ ટુ એન જીરો લેમડા બી પણ લેમડા એ માઇનસ વન ડેસ ટુ લેમડા બી અપન લેમડા બી માઇનસ લેમડા એ દેખો માઇનસનું પ્લસ કરવા માટે લેમડા એ ઉપર જશે અને લેમડા બી છેદમાં આવશે એટલે ઇક્વલ ટુ લેમડા એને ઇક્વલ ટુ લેમડા બે માઇન ઇન ટુ લેમડા એને જીરો લેમડા એ લેમડા બી આપણ લેમડા બી માઇનસ લેમડા એ સમીકરણ ત્રણ કહીશું આને અને સમીકરણ ત્રણ કહીશું એટલે લેમડાએ એને ઇક્વલ ટુ એટલે એને લેમડા એ ઇન્ટુ એને ઇક્વલ ટુ લેમડાએ એન જીરો લેમડા એ પણ લેમડા બી ડેસ ટુ લેમડા બી લેમડા બી માઇનસ એ સમીકરણ ત્રણ કહેતા હવે લેમડાએ ઝીરો પોઈન્ટ સતાણું પણ ટુ વન બાય ટુ ઇક્વલ ટુ અને આપણે ટુ લખી શકીએ ઇક્વલ ટુ એટલે જીરો પોઈન્ટ પણ ટુ પરથી એટલે આપણા પરથી બે કિંમત મળશે લેમડા એ ઇક્વલ ટુ લેમડા એ ને લેમડા બીની કિંમત મળશે લેમડા એ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ છ પણ ટો એ લેમડા બી ઇક્વલ જીરો પોઈન્ટ છસો નાણું ઓપન ટો બી સમીકરણ ચાર કહીશું હવે સમીકરણ ચાર પરથી આપણે લેમડા બી માઇનસ લેમડા એ કરતા એટલે આપણને એની કિંમત મળશે એટલે લેમડા બીની જરૂર પડશે લેમડા બી માઇનસ લેમડા એ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ છસ્સો દાણું ઓપન ટુ બી માઇનસ જીરો પોઈન્ટ છસ્સો ધાણું ઓપન ટુ એટલે આમાંથી કોમન નીકળશે જીરો પોઈન્ટસો તણુ કોમન નીકળશે જીરો પોઈન્ટસો તણુ એટલે ઇક્વલ ટુ ઇક્વલ ટુ જીરો પોઈન્ટસો તાણું જીરો જીરો પોઈન્ટસો ત્રણ વન અપોન ટુ બી માઇનસ વન અપોન ટુ એ એટલે એ આના ઉપર ગુણાશે આના ગુણાશે અને છેદમાં ગુણાકાર થશે એટલે ઇક્વલ ટુ ઇક્વલ ટુ જીરો પોઈન્ટસો તાણું ઇન્ટુ એટલે ટુ એ માઇનસ ટુ બી ટુ એ ઇન્ટુ ટુ બી સમીકરણ પાંચ કહીશું અને સમીકરણ પાંચ કહીશું સમીકરણ ચાર અને પાંચની કિંમત સમીકરણ ત્રણમાં મુકતા એટલે લેમડા સમીકરણ ત્રણ પરથી

એ જીરો પોઈન્ટથી સુતાણું ઉડી જશે આ છેદના છેદ અંશના છેદ છેદમાં જશે ને છેદના છેદ અંશમાં જશે ને આમાં ટોબી ટોબી ઉપર જશે છેદના છેદ અંશમાં જશે લે એન એ એને ઇક્વલ ટુ લેમડા એ એન ઝીરો ટોબી અપન ટો ડેસ ટુ લેમડા બી ટોબી અપન ટો એ માઇનસ ટોબી સમીકરણ છ કહેશો અને સમીકરણ છ કહીશું હવે સમીકરણ બે પરથી લેમડાએ એને લેમડા એને ઇક્વલ લેમડા બી ઇન્ટુ એન બી દર્શાવે છે કેમ જનકતત્વને ટીમ રેડિયો ટી જનક સમયે જનકતત્વની જનિત તત્વની રેડિયો ટી મેક્ઝિમ સમય સમાન થશે હવે બાકી રહેલા જનક તત્વ લઈ જનિત તત્વ લે એ રેડિયોટી તત્વ એકઠા કરીને એકઠા થયેલા તત્વ બી રેડિયોટી જેટલી થાય ત્યારે ની જનકતત્વ એની જનક તત્વની રેડિયોટી બી જેટલી થાય ત્યારે એટલે બને ત્યારે આદર્શ સંતુલન રચાયું કહેવાય એટલે કે એ ઇક્વલ બી થાય ત્યારે આદર્શ સંતુલન રચાયું કહેવાય આવા સંતુલન માટે આવા સંતુલન જે સમય જનિત તત્વની જનિત તત્વના ન્યુક્લિયસની સંખ્યા મહત્તમ બને ત્યારે મહત્તમ બને ત્યારે જશે એટલે બી સમય આપણને મહત્તમ બનશે તે પછી આ સંતુલન લાંબો સમય સુધી ચડવાતું નથી લાંબા સમય સુધી ચડવાતું નથી હવે દેખો આપણને જીરોથી ટી મેગ સમય આપણને ધન મન મળશે અહીંયા આપણને શું મળશે ધન મળશે જ્યારે જીરોથી ટી મેગ્ઝિમ ટી ઇન્ફિનિટી સમય ટી એક્ઝામથી ઇન્ટરુસ આપણને એ શું મળશે અહીંયા મળશે એટલે આપણને દેખો ટી વિરુદ્ધ એનનો આલેખ દોર્યો છે આપણને એટલે આપણને જેવો અહીંયા આપણને મહત્તમ મળશે અહીંયા આપણને મૂલ્ય ધન મળશે ત્યારે અહીંયા આપણને અહીંયા ઋણ મળશે એટલે આકૃતિ એક દર્શાવે છે કે સ્પષ્ટ થાય છે કે ટી ઇક્વલ ઝીરોથી ટી એક્ઝામ સમય સુધીના ગાળામાં ડીએન બી આપણને રેટી ધન મળે છે એટલે જે ધન છે જે દર્શાવે છે કે ના ગાળામાં બીની રેડિયુ ટી એની રેડ્યુ બી કરતાં વધુ છે એટલે આની વધારે રહેશે ટી ઇક્વિટી મેક્ઝિમથી ટી ઇક્વિટી સમય માટેના સમયગાળામાં ડી એન બી એપેન્ડિટી ઋણ મળે છે જે દર્શાવે છે કે જનિતત્વ એટલે બીની રેડ્યુટી એ કરતાં વધુ હશે એટલે કે બીની રેડ્યુટી વધુ હશે ક્વેશન ટ્રાન્સીએટ સંતુલન સમજાવો ટ્રાન્સીએટ બે ક્યુટ સમજાવો આન્સર જ્યારે જનકતત્વ જનિતત્વ કરતાં દીર્ઘ એટલે કે ટીબીનું મૂલ્યે વધારે હોય ત્યારે ત્યારે પરંતુ ટી એનું મૂલ્ય ટી બી કરતાં અતિશય વધારે હોય ત્યારે આ તેમની વચ્ચે ટ્રાન્સ્યુએટ સંતુલન એટલે કે ક્ષણિક સંતુલન તરીકે ઓળખાય છે એટલે કે રચાય છે એન ઇક્વલ ટુ એન ઝીરો ઇડેસ ટુ લેમડા એ ટુ ટી સમીકરણ એ કહીશું એન બી ઇક્વલ ટુ એન ઝીરો લેમડા એ પણ લેમડા બી માઇનસ લેમડા એ ઇડ ટુ લેમડા એ ટુ ટી માઇનસ લેમડા બી ઇન્ટુ ટી સમીકરણ બે કહીશું હવે સમીકરણ બેમાં સમીકરણ બેમાં લેમડા બી બંને બાજુ ગુણતા એટલે લેમડા બી

અને સમીકરણ ત્રણને સમીકરણ ચાર વડે ભાગતા એન લેમડા બી એન બી અપન લેમડા એન એન એ ઇક્વલ ટુ એન જીરો ઈ ડેસ ટુ લેમડા એન લેમડા બી અપન લેમડા બી માઇનસ લેમડા એ ઈ ડેસ ટુ લેમડા એ ઇન્ટુ ટી માઇનસ લેમડા બી ઇન્ટુ ટી અપન અપન એન જીરો લેમડા એ ઈ દેશ ટુ લેમડા ટીમ એન જીરો ઉડી જશે લેમડાએ ઉડી જશે અને આના આ લેમડા એ ડેસ ટુ આના ભાગમાં જશે ઇક્વલ ટુ ઇક્વલ ટુ

ઈ ડેસ ટુ લેમડી ટી પ્લસ લેમડા એટલે પ્લસ થશે માઇનસ ટુ પડશે પ્લસ થશે લેમડા ઇન્ટુ ટી સમીકરણ પાંચ કહીશું અને સમીકરણ પાંચ કહીશું હવે સમીકરણ પાંચ પરથી લેમડા બી લેમડા બી એન્ડ બી અપન લેમડા ઇન્ટુ એ નહીં ઇક્વલ ટુ લેમડા બી અપન અપન લેમડા બી માઇનસ લેમડા વન માઇનસ ઇ ડેસ ટુ લેમડા બી ઇન્ટુ ટી પ્લસ લેમડા ઇન્ટુ ટી એ તો ટી કોમન ને લેમડા એને પહેલાં રાખીશું ઇક્વલ ટુ ઇક્વલ ટુ લેમડા બી પણ લેમડા બી માઇનસ વન માઇનસ ઈ ડેસ્ટ ટુ લેમડા એ માઇનસ બી ઇન્ટુ ટી હવે આ મોટું પદ હોવાથી એને અવગણશું એટલે ઈ ડેસ્ટ ટુ લેમડા એ માઇનસ લેમડા બી ઇન્ટુ ટીને અવગણતા કારણ કે મોટું પદ હોવાથી એટલે લેમડા બી ઇન્ટુ એન બી અપણ લેમડા એ ઇન્ટુ એન એ ઇક્વલ ટુ લેમડા બી પણ લેમડા બી માઇનસ એ સમીકરણ શકીશું હવે ટી વન બાય ટુ ટી ટુ વન બાય ટુ ઇક્વલ ઝીરો પોઈન્ટ છતાવણું ઇન ટુ લેમડા પણ લેમડા ઇક્વલ ટુ આના પરથી આપણે ટીને કરતા માણસો એટલે લેમડા કરતો આના ભાગના જશે એટલે લેમડા ઇક્વલ જીરો પોઈન્ટ છતાણું પણ ટી એટલે ટુને આપણે ટી લખી શકીએ પરથી લેમડા એટલે લેમડાની કિંમત લખી શકીએ એટલે કે લેમડા ઇક્વલ જીરો પોઈન્ટ સત્તાણું પણ ટી એ લેમડા બી ઇક્વલ ટુ જીરો પોઈન્ટ છતાવણું પણ ટી બી હવે બંને બાજુ સમીકરણ છમાં મૂકતા આ કિંમતો સમીકરણ છમાં મૂકતા એટલે લેમડા બી nb બી અન લેમડાએ એને ઇક્વલ ટુ જીરો પોઈન્ટ છે સુતાણું પણ ટી બી સુતાણું પણ ટીએ ટી એન ટુ ટી બી આગળ આપણે શોધી ગયું હતું શું થશે જીરું સુતાણું ઉડી જશે ટી બી ઉડી જશે એટલે આ છેદના છેદ જશે લેમડા બી એન બી અપન ઇક્વલ ટુ જીરો ટી એ પણ ટી માઇનસ ટી એ પણ ટી એ માઇનસ ટી બી ઇક્વલ ટુ આ શું અચળ રહેશે એટલે આમ ઘણા ઘણા લાંબા સમયમાં ટી ઘેર સમય માટે લાંબા સમય બાદ એની અને બીની એક્ટિવિટી અચળ બને છે આવા સંતુલનને ટ્રાન્સ્યુએટ સંતુલન કહેવાય છે ક્વેશ્ચન રેડિયોએક્ટિવિટી શ્રેણી એટલે શું આન્સર આન્સર રેડિયોએક્ટિવ શ્રેણી તત્વની સ્થાયી તત્વ એટલે કે સ્થાયી તત્વ હોય હોવાને લીધે આલ્ફાને બીટા ખંડનું એમ શું આલ્ફા આલ્ફાને બીટા ખંડનું ઉચ્ચલન કરે છે ત્યારે નવા તત્ત્વમાં રૂપાંતર પામે છે અને વિભજન થયા પામતું જનક તત્ત્વ જનકતત્વ અને નવું ઉત્પન્ન થયેલું જનિત તત્વ એ મશુમશે નવું તત્વ ઉત્પન્ન થશે જનિત તત્વ કહેવાય છે ત્યારે આ જે સંતુલન ઉત્પન્ન થયેલા આ રીતે પ્રક્રિયા ચાલુ રહેશે થયેલું જનિક તત્વ સ્થાયી અસ્થાયી હોય તો વિભજન પામી અસ્થાયી હોવાથી હોવાથી બીજું નવું તત્વ જનિક તત્વ ઉત્પન્ન થાય છે ત્યારે આ ક્રિયા દરમિયાન પરંપરા આગળ આ ક્રિયા સતત ચાલુ રહેશે જ્યારે સ્થાયી તત્વના ઉત્પન્ન થાય ત્યારે

આવી ફોરેન પ્રકારની શ્રેણીઓ રચાતી જણાય છે ફોરેન પ્રકારની શ્રેણી રચાતી જણાય ત્યારે જેમ કે નેવું ટી એચ બસો બત્રીસ શ્રેણીના બધા જ સભ્યોના પરમાણુ દળાંકના મૂલ્યોને ફોરેન વડે દર્શાવી શકાય તેને ફોરેન શ્રેણી કહે છે શું કહે છે અને ફોરેન શ્રેણી કહે છે એ કોષ્ટક આપેલું છે એ બરાબર ફોરેન લે શ્રેણી થોડિયમ નેવું એચ બસો બત્રીસ લઈ એનું મૂલ્ય જન્મું છે એક પોઈન્ટ ઓગણચાલીસ મહિના દસની દસ વર્ષ સ્થાયી તત્વ માટે બાણું ટી એચ બસો બત્રીસ એટલે બસો આઠ એટલે સ્થાયી થશે આ ટાઈમે સ્થાયી તત્વ મળશે આપણને એ એન એ બરાબર ફોરેન પ્લસ વન નેપ્તુનિયમ નેપ્તુનિયન ત્રાણું એનપી બસો સાડત્રીસ જનક જનક તત્વનું અર્ધાયુ બે પોઈન્ટ પચીસ ગુણા દસની છ ઘાત વર્ષ ક્યારે સ્થાયી થશે ત્યાં ત્યાં છે બીઆઈ બસો નવ એવી રીતે એ એ એ બરાબર ફોરેન પ્લસ ટુ એટલે બીજી શ્રેણી માટે યુરેનિયમ મળશે આપણને શું મળશે ત્યારે યુરેનિયમ મળશે બાણું યુ બસો આડત્રીસ ચાર પોઈન્ટ પાંચસો ચાર પોઈન્ટ એકાવન ગુણ્યા વર્ષ એનું સ્થાયી તત્વ ક્યારે બનશે બ્યાસી પીબી બસો છ રીતે એ એ બરાબર ફોરેન પ્લસ થ્રી એક્ટિનિયમ બાણું બસો પાંત્રીસ સ્થાયી થશે બ્યાસી પીબી બસો સ્થાયી તત્વ મળશે આપણને ક્વેશ્ચન હલકા તત્વના રેડિયોએક્ટિવિટી સંસ્થાનિક સમજાવો રેડિયોએક્ટિવ આઇસોલેટેડ ઓફ લેટર સમજાવો આન્સર કુદરતી રીતે જોવા મળતી રેડિયોએક્ટિવિટી શ્રેણીઓમાં કુદરતમાં મળી આવતી રેડિયો શ્રેણીમાં શું મળે છે ઓછા હલકા પરમાણુ ધોરણ જે પોસ્ટ એટલે થિનિયમ એટલે ટીઆઈ વડે દર્શાવાય છે એટલે જેમાં શું છે બી એક્ટિવિટી તત્વ ધરાવે બી એમાં બી બીટા તત્વો મળશે એટલે બી સાહી તત્વો મળશે પરંતુ તેમના કરતાં ઓછો પરમાણુ દોરણ ધરાવતા હોય તેમના કરતાં ઓછો પરમાણુ ધરાવતા હોય ત્યારે અને રેડિયો એક્ટિવિટી પણ હોય ત્યારે ન્યુક્લિયસો લેકિન આઈસો રેડિયોએક્ટિવિટી આઈસોટોપ એને શું કહેવાય ઓછા પ્રમાણ ઓછા અને ઓછા રેડિયોએક્ટિવ રેડિયો આઇસોટોપ ભલે ઘણા જૂથ પ્રમાણમાં કુદરતમાં મળી આવશે એટલે ઘણા બધા જથ્થા પ્રમાણે મળી આવશે કુદરતમાં ભાગે આવા નમૂનાઓનું અર્ધ આવ્યું ઘણું લાંબુ હોવાથી આમ બધા આઈસોટોપનું મૂલ્ય અર્ધ આવ્યું એટલે કે લાંબો સમય સુધી ટકી રહે છે ત્યારે તેમનું પ્રમાણ અત્યંત અલ્પ હોવાથી તેમની એક્ટિવિટી ઘણી ઓછી જણાય છે તેમની રેડિટી ઓછી જણાય છે ત્યારે મોટા પાયા પર દુનિયાભરમાં ચાલતા ન્યુક્લિયર શસ્ત્રો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પરિક્ષણ દરમિયાન પરમાણુ બોમ્બ બનાવવા માટે હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે વપરાય છે એટલે તેમના લીધે તત્વોનું વાતાવરણમાં પ્રમાણ વધી છે અને તત્વોનું આ બધા ન્યુક્લિયર પરમાણુ બોમ્બ હાઇડ્રોજન પ્રમાણ પરમાણુ અને પરમાણુ બોમ્બનું વાતાવરણમાં પ્રમાણ વધી રહ્યું છે પાવર પ્લાન્ટમાં એસઆર નેવું એ ન્યુક્લિયર પ્રદૂષણ ઉદાહરણ છે શું એસઆર નેવું એ ન્યુક્લિયર પ્રદૂષણનું ઉદાહરણ છે જેનું અર્ધાયુ મૂલ્ય સત્યાવીસ પોઈન્ટ સાત વર્ષ હોવાથી તે ગંભીર રીતે ભયજનક છે એટલે કે આ હવાનું પ્રદૂષણ સૌથી વધારે ફેલાવે છે એટલે કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન પર બહારના વિશ્વમાંથી આવતા કોસ્મિક બહારથી આવતા કોસ્મિક કિરણો ન્યૂટ્રોનના સતત મારો ચલાવે એમાં શું ન્યૂટ્રોનનો મારો ચલાવવાથી એમાં શું મનશે કાર્બન તત્વ સી ફોર ઉત્પન્ન થાય છે એટલે ઉત્પન્ન થતું રહે છે એટલે સી ચૌદ ઉત્પન્ન થાય છે એના પર ન્યૂટ્રોન મારો કરવાથી સી ચૌદ એટલે કાર્બન ચૌદ ઉત્પન્ન થાય છે તેથી તેની સી સી સિક્સ ફોરની એટલે કે રેડિયોએક્ટિવની ઘટતી નથી એની ક્ષમતા ઘટતી નથી ત્યારે સતત તેની પૂર્તિ થતી રહે છે અને એમાં મારો ચઢાવતા એમાં સતત એમાં કોઈ ઘટાડો થતો નથી એમાં પૂરતી એમાં વધારો થતો રહે છે એટલે હલકા તત્વો માટે હલકા તત્વો માટે તેમના કેટલાક રેડિયો તત્વોનો આઇસોટોપ કોષ્ટકમાં આપેલ છે એક હાઇડ્રોજન તત્વ છે તેનું વન એજ થ્રી હાઇડ્રોજનનો ન્યુક્લિયોનો પ્રકાર છે રેડિયોક્ટિવ બીટા અક્ષય થશે એમાં એનું અર્ધાયું બાર પોઈન્ટ છવ્વીસ છે એવી રીતે કાર્બન સી સી ચૌદ બીટાક્ષ થશે એમાં સત્તાવનસો ત્રીસ એનું અર્ધાયુ વર્ષ છે પોટેશિયમ ઓગણીસ કે ચાલીસ બીટાક્ષ થશે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની નવઘાત અર્ધાયુ મૂલ્ય સ્ટેડનિયમ એસ આડત્રીસ હસા નેવું બીટાક્ષ થાય છે સત્યાવીસ પોઈન્ટ સાત અડધાયુ મૂલ્ય છે નીઓિયમ સાહીઠ એને એકસો ચુમ્માલી આલ્ફા ગાળમાં શું આલ્ફાક્ષર થશે બે પોઈન્ટ ચાર ગુણા દસની પંદર ઘાત વર્ષ છે એનું સોમોરિયમ બાસઠ એસએમ એકસો સુડતાલીસ આલ્ફા આમાં શું થશે આલ્ફા રેડિયો ધરાવે છે એનો દસ પોઈન્ટ છ ગુણા દસની અગિયાર ઘાત પ્લેટિનિયમ ઇઠોતેર પીટી બસો ચાર આલ્ફાક્ષર થાય છે એનું અર્ધાયું છ ગુણા દસની ચૌ છ ગુણ્યા દસની ઘાત અર્ધાયુ છે એ આપણે સાબિત કરી શકીએ